નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઠાકર મિલન. આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર જે યુનિટ નંબર 7 પી વિભાગના તત્વો જે શરૂ છે અને આજે આપણે જી નીટના ચોથા લેક્ચરમાં વાત કરવાના છીએ મિત્રો. તો અત્યાર સુધી આપણે ઘણા બધા એમસીક્યુઝ 3 લેક્ચરમાં આગળ ઉપર જોઈ ગયેલા છીએ. બસ તો એને આજના જે એમસીક્યુ છે એની જેવા જ કંઈક અલગ રીતના રજૂ કરેલા હોય એવા જ કંઈક એમસીક્યુઓ છે. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરીએ આજનો પહેલો એમસીક્યુ કે ભાઈ CaC2માં બે કાર્બન પરમાણુઓ વચ્ચે કયા પ્રકારના કેટલા બંધ જોવા મળે છે. હજો અહીંયા સી કેટલા છે તો કે 2 છે, એની સાથે કોણ છે તો કે CA છે. હવે આ બેમાં CaC2માં બે કાર્બન પરમાણુઓ વચ્ચે કયા પ્રકારના કેટલા બંધ જોવા મળે છે, કયા પ્રકારના અને કેટલા બંધ જોવા મળે છે. બરોબર, તમે ખૂબ અગત્યની વસ્તુ એ છે કે એક શું જોવા મળે છે, સિગ્મા બંધ, અને બે શું જોવા મળે છે, પાઈ બંધ જોવા મળે છે. બે પાઈ બંધ હોય એનો મતલબ તમે સમજી શકશો કે કાર્બન કાર્બન વચ્ચેની વાત છે. બરોબર, તો આ રીતના કદાચ એ હોઈ શકે. બરોબર, બે પાઈ બંધ જોવા મળે છે એટલે એ રીતના એનું સ્ટ્રક્ચર ક્લિયર થતું હશે. બરોબર, એ રીતના જોઈ લેવાનું. ઓકે, એક સિગ્મા બંધ હોય છે અને બે શું હોય છે, પાઈ બંધ હોય છે. ઓકે, નીચે ઉપર જોઈએ. નીચે આપેલ પૈકી કયા પદાર્થને લેડની શર્કરા કહે છે, નીચેનામાંથી કયા પદાર્થને લેડની શર્કરા કહેવાય છે. જો શર્કરા માટે ખૂબ અગત્યની વસ્તુ CH3COO2 અને APB સાથે જોડાય ત્યારે શું બનાવે છે, લેડની શર્કરા બનાવે છે. એક વસ્તુ યાદ રાખવી પડે કે ભાઈ લેડની શર્કરા એટલે શું, કે PB સાથે જ્યારે CH3COO2 જોડાયેલો હોય છે એસિટાઇલ ગ્રુપ ત્યારે શું બને છે, લેડની શર્કરા બને છે. ઓકે, આગળ ઉપર જોઈએ. નીચે આપેલા પૈકી કયા આયનોની જોડ યુગ્મ, જોડ એટલે યુગ્મ ભેગા સાથે હોતા નથી, કોણ કોણ સાથે ન હોઈ શકે એવું આપણને પૂછ્યું છે. પહેલાં તો સાથે હોય એની ખબર હોવી જરૂરી છે આપણને. બરાબર, સ્ટેનસ અને ફેરિક એવો જવાબ આવે છે તો તમને એ પ્રક્રિયા લખી છે. SN+2 છે તો Fe+3 આ સાથે થઈ શકે, પણ અહીંયા તમે જુઓ ને તો ફેરિક એ બે સાથે હોઈ શકે નહીં, એટલા માટે ઓપ્શન નંબર B આપણો કરેક્ટ થઈ જશે. ઓકે, આગળ જોઈએ. પોટેશિયમ ફેરોસાયનાઇડને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવામાં આવે તો નીચે આપેલા પૈકી કયો વાયુ ઉદ્ભવે છે. પોટેશિયમ ફેરોસાયનાઇડને કોની સાથે ગરમ કરવાનો છે, મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે એટલે કે H2SO4 સાથે ગરમ કરો તો કયો વાયુ ઉદ્ભવે છે, તો SCN. બરાબર, SCN હાઇડ્રોજન સાયનાઇડ વાયુ છે એ ઉત્પન્ન થાય છે, એ વસ્તુ યાદ રાખવી પડે. બરાબર, પોટેશિયમ ફેરોસાયનાઇડ બરાબર K2C2CN2 બરાબર ને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરશો એટલે શું થાય છે, HCN વાયુ ઉદ્ભવે છે. કોની પ્રક્રિયા બોરેક્સમાંથી બોરિક એસિડ બનાવે છે, આમાં આપણને એ પાસે કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બોરિક એસિડમાંથી શું, બોરેકમાંથી શું બને છે, બોરિક એસિડ, બોરેક્સમાંથી બોરિક એસિડ બને છે. તો અહીંયા તમને મેં પ્રક્રિયા આપી છે, Na2B4O7 જે છે એ બોરિક છે. બરાબર, બોરેક્સ છે, એની પ્રક્રિયા મેં કોને આરે કરી, HCl સાથે કરી તો મને મધ્યવર્તી નિપજ મળી. આ મધ્યવર્તી નિપજ H2B4O7 મળી, જ્યારે એને પાછું પાણી સાથે પ્રક્રિયા કરું એટલે મને શું જોવા મળે છે, અહીંયા બોરિક એસિડ H3BO3. મતલબ કે મેં પ્રક્રિયા કોની સાથે કરી, આપેલા MCQ ઓપ્શનમાંથી, તો કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી HCl સાથે, એટલે આ બોરેક્સ છે. બરાબર, બોરેક્સ સોડિયમ ક્ષાર એ જે છે એની પ્રક્રિયા જ્યારે HCl સાથે કરવામાં આવે ત્યારે NaCl દૂર થાય અને મધ્યવર્તી નિપજ H2B4O7 મળે છે. એની પ્રક્રિયા તમે પછી પાણી સાથે કરશો એટલે તમને H3BO3 કે જે શું કહેવાય છે, બોરિક એસિડ તરીકે ઓળખાય છે, તમને જોવા મળશે. આગળ ઉપર જોઈએ. કઈ ધાતુ આયનના હાઇડ્રોક્સાઇડ વધુ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં દ્રાવ્ય હોય છે. નીચે આપેલા આયનો જોવાના છે, આયનોના હાઇડ્રોક્સાઇડ એટલે કે આમના હાઇડ્રોક્સાઇડ વધુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOHમાં દ્રાવ્ય હોય છે. નીચે આપેલા જે આયનો છે એમના હાઇડ્રોક્સાઇડ બનાવવાના, એટલે ધારો કે આપણે બનાવીએ તો FeOH 3 થશે, CrOH 3 થશે, SnOH 2 થશે અને CuOH 2 થશે. બરાબર, હવે આ જે આપણી પાસે છે એની પ્રક્રિયા આપણે કોને આરે કરવાની, તો કે NaOH સાથે કરવાની છે. NaOH સાથે પ્રક્રિયા કરો તો વધારે કોણ દ્રાવ્ય થશે, તો એની માટે છે દ્રાવ્યતા માટેનો ક્રમ જે આપણે એના ગુણધર્મો ભણ્યા,
બરોબર, એમાં તમને યાદ હોય તો જ એસએન જે છે એસએનની જરળતાથી એનએઓએચ સાથે પ્રક્રિયા થાય છે અને ઝડપથી શું થઈ જાય છે, દ્રાવ્ય થઈ જાય છે. બરોબર, કોની હારે એનએઓએચ સાથે, કારણ કે એનો પોટેશિયમનો ક્ષાર બનાવી નાખે છે, એને ટુ એસએનઓ ટુ બનાવે છે અને પાણીને શું કરે છે, મુક્ત કરે છે. મુક્ત કરે મતલબ એ પાણી એમાં જ હોય છે, પણ દ્રાવ્યતા સૌથી વધારે કોની થઈ, તો કે એસએનઓએચ ટ્વાઇસની, એટલે કયા આયનની થઈ, તો કે એસએન પ્લસ ટુ આયનની દ્રાવ્યતા પાણીમાં સૌથી વધારે હોય છે. એક વસ્તુ યાદ રાખવાની રહે, ક્યાંની સાથે સીઓ બાષ્પશીલ સંયોજન બનાવે છે, કોની સાથે સીઓસી બાષ્પશીલ સંયોજન બનાવે છે. આ વસ્તુ તમે ચેપ્ટર નંબર 4માં બહુ સારી રીતે ભણી ગયા, બરોબર છે, કે નિકલ સાથે કાર્બોનિલ સમૂહ, નિકલ અને કાર્બોનિલ સમૂહ છે પ્રગત શું બનાવે, NiCO4 ટાઈમ, એટલે નિકલ સાથે કેવું બનાવે છે, બાષ્પશીલ સંયોજન બનાવે છે. ઓકે, ત્યાર પછી આગળ ઉપર જોઈએ તો શું કીધું, એલ્યુમિનિયમને ફોસ્ટિક પોટાશ સાથે ગરમ કરતા નીચે આપેલા પૈકી કયો વાયુ ઉદ્ભવે છે, ફોસ્ટિક સોડા સાથે અને ફોસ્ટિક પોટાશ સાથે, એટલે પોટેશિયમ કેવો એચ સાથે, એલ્યુમિનિયમની પ્રક્રિયા કોની આવે છે, ફોસ્ટિક પોટાશ એટલે કેવો એચ સાથે પ્રક્રિયા કરો, ગરમ કરો તો નીચેનામાંથી કયા વાયુ ઉદ્ભવે છે. હવે જો આ પ્રક્રિયા છે ને, એમાં એલ્યુમિનિયમ જ્યારે કેવો એચ સાથે પ્રક્રિયા કરે ત્યારે માધ્યમ, કારણ કે આ દ્રાવ્ય હોય, બરોબર, કેવો એચને શેમાં દ્રાવ્ય કરેલું હોય પાણીમાં, એટલે પાણી પણ એમાં ભાગ ભજવે, બરોબર. આ કેવો એચનું પાણીમાં દ્રાવ્ય કર્યો છે, પછી આપણે શું એડ કરીએ છીએ, એલ્યુમિનિયમ એડ કરીએ છીએ. એટલે જો આમાં છે ને થોડુંક મેન્ટલી વિચારવાનું કે ભાઈ તમારે ધાતુની પ્રક્રિયા કોઈ પણ બેઝ સાથે કરવી છે, કેવો એચ એટલે એક બેઝ છે, બેઝને જ્યારે દ્રાવણ સ્વરૂપમાં હોય તો જે પ્રક્રિયા સરળતાથી કરી શકે, એટલે તમારે એને કમ્પલસરી છે એમાં મિક્સ કરવો પડે, તો કે પાણી સાથે, એટલે એમાં પાણીનો રોલ હોય એવું એક યાદ રાખવું જરૂરી છે. કારણ કે બેયને તમે એવી રીતના ડાયરેક્ટ ભેગા કરી જ ન શકો, એટલે પાણીનો રોલ આમાં છે, તો કે પાણીનો રોલ છે એટલે પાણી લખવું પડે, બરાબર. સમીકરણ સંતુલિત થાય ન થાય એ બે નંબરની વાત છે, પણ આપણને એ તો પહેલાં ખબર હોવી જ જોઈએ કે માનો હું એલ લઉં છું, કેવો એચ લઉં છું, એચ ટુ ઓ લઉં છું, બરાબર છે. હવે આમાં મને ખબર કેમ પડે કે પ્રક્રિયા કેમ થાય છે, તો કે કે છે કોઈને જોડાવવાનો છે, એલ સાથે જોડાવવાનો છે, કે એલ, અને પછી શું છે, ઓ ટુ, કે છે એ પ્લસ વન હોય, આ છે પ્લસ ટુ હોય, બરાબર, સોરી પ્લસ થ્રી લઈએ, કે એલ પ્લસ કેવો હોય થ્રી હોય, ને આ કેવો પ્લસ વન હોય. હવે જુઓ ટોટલ અવસ્થા પ્લસ ફોર થઈ ગઈ ને, તો સંયોજન સ્થાયી બનાવવા માટે તમારી પાસે વન એન્ડ ઓનલી એવા માત્ર કોણ રહેશે, ઓક્સિજન જ રહેશે. તો ઓક્સિજન કેટલા જોશે, તો કે પ્લસ ફોરને સંતોષી શકે એટલે કે માઇનસ ફોર થવું જોઈએ, માઇનસ ફોર થવા માટે કેટલા હોવો જોઈએ, તો કે બે હોવો જોઈએ, એટલા માટે ઓ ટુ. હવે વધ્યું શું, તો કે એચ ટુ, ઓક્સિજન તો તમે અહીં આપી દીધો, તો વધ્યું શું, તો કે એચ ટુ, એટલે કયો વાયુ મુક્ત થાય છે જ્યારે પોટાશ સાથે પ્રક્રિયા થશે ત્યારે, તો કે એચ ટુ વાયુ ઉત્પન્ન થશે, એટલે તમારો ઓપ્શન નંબર ડી સાચો જવાબ થશે. ફરી વખત સમજાવું છું કે ભાઈ જે બેઝ છે એની જ્યારે તમે કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરો ત્યારે બેઝને કોઈ પણમાં દ્રાવ્ય કરવો જરૂરી છે, એટલે મોટા ભાગે કેમાં દ્રાવ્ય થતું હોય, પાણીમાં. પાણીમાં દ્રાવ્ય કર્યા પછી ત્યારે તમે એની પ્રક્રિયા કરો છો, ત્યારે એને અનુલક્ષણ તમારે એ વસ્તુ જોવાની છે, પાણીનો રોલ છે આમાં, બરાબર. હવે એલ અને કે વચ્ચે એટલે બોન્ડ તૂટવાના છે, કે અને ઓએચનો બોન્ડ તૂટે એટલે કે છૂટો પડે, ઈ કોઈ જોડે ગયું એલ આરે. ઓકે, એલ અને કે બંને ભેગા થયા, તો એલ છે આપણને ખબર છે પ્લસ થ્રી છે, કે છે પ્લસ વન છે, ટોટલ કેટલી અવસ્થા પ્લસ ફોર. હવે તમારી પાસે ઓક્સિજન છે, બીજો કોઈ ઓપ્શન છે જ નહીં, અને ઓક્સિજનમાં બરાબર, ઓક્સિજનમાંથી તમે ઓને રિમૂવ કરો તો શું થાય, તો કોઈ અહીંયા આવી ગયો. પછી પ્રક્રિયાને સંતુલિત કરો, વધ્યો ખાલી હાઇડ્રોજન જ, પછી હાઇડ્રોજનને સંતુલિત કરી નાખવાનો. એટલે તમને ટૂંકમાં આપણે તો મતલબ કોઈ ન્યારે હોય છે, કયો વાયુ ઉદ્ભવે છે એની યારે પ્રક્રિયા સંતુલિત નથી કરવાની, એટલે આપણને ડાયરેક્ટ અહીંયા આઈડિયા આવી જશે. આની આ જ પ્રશ્ન બીજી કેવી રીતના પૂછાય જોજો તમે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં એલ ઉમેરતા શું થાય, સીધી રીતના પૂછી લીધો. પોટેશિયમ હાઇડ્રોક્સ એટલે કેવો એચ જ છો, એમાં તમારે પાછો કોણ ઉમેરવાનો છે, એલ ઉમેરો તો શું થાય, પ્રક્રિયા ન થાય, ઓક્સિજન બને, પાણી બને કે હાઇડ્રોજન બને. જો આ બે ઓપ્શનમાં મૂંઝાવો, પાણી બની જાય ને હાઇડ્રોજન એ બને, એ બે વસ્તુમાં તમે એક્સેપ્શન કરો. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે કે અને એલ સાથે પ્રક્રિયા થાય એટલે તરત જ આઈડિયા આવો જોવો કે ભાઈ બીજો કયો વાયુ મુક્ત થાય છે, તો કે એચ ટુ વાયુ મુક્ત થતો હોય, એટલા માટે શું બનાવે છે, તો કે હાઇડ્રોજન બનાવે છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો, હાઇડ્રોજન બનાવે છે. ઓકે, નીચે જોઈએ, કયો પદાર્થ બની શકતો નથી, બહુ સરસ પ્રશ્ન છે, આવા જ એમસીક્યુ પૂછાતા હોય છે, બરાબર, કે ભાઈ નીચેનામાંથી કયો પદાર્થ બની શકતો નથી. એટલે એ રીતના આપણે જોઈએ તો તમને એમસીક્યુ આપે છે, સીસીએલ સિક્સ માઇનસ ટુ, એસઆઈસીએલ સિક્સ માઇનસ ટુ, જીએફ સિક્સ માઇનસ ટુ, એસએનસીએલ ટુ માઇનસ સિક્સ, એટલે માઇનસ ટુ,
આ રીતના તમને સંયોજનો આપ્યા છે. હવે જો બધે સીએલ અને એફ એટલે કે હેલોજન છે, એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ, કોણ છે? હેલોજન છે. ઓકે, હવે તમે ધાતુ જુઓ, સી છે, એસઆઈ છે, જીઈ છે અને એસએન છે. ઓકે, હવે આમાં તમે શું તારણ કાઢી શકો? પેલી વસ્તુ દીધો હોય કે ભાઈ, પહેલાં તો તમે એવું વિષય છે પી વિભાગના તત્વો પણ, એટલે પી વિભાગના ભાઈ એવું દર આપણને કેમ ખબર પડે કે પી વિભાગના અનુલક્ષણ પ્રશ્ન પૂછેલો છે? એવું આપણને ન ખબર પડે ને. એટલે આપણે શું જોવાનું? આ બધાની ઇલેક્ટ્રોન રચના જોવાની, કારણ કે તમારે કોને જોડવાનું છે? તમે જોવો સીએલને તમારે જોડવો છે, સીએલને જોડો છો, પહેલાં તો એનું ઇલેક્ટ્રોનની રચના જોવો. ઇલેક્ટ્રોન રચના જોઈશું તો તમને ખબર પડે. ધારો કાર્બન છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક બરાબર છે, લઈએ હા હી લી બે કાર ના ભરે, એ રીતે તમે કરો એટલે છો, તો શું થાય? વન એસ ટુ, ટુ એસ ટુ, ટુ પી ટુ થશે. ઓકે, તમારે કેટલા સીએલ એડ કરવાના છે? સિક્સ સીએલ એડ કરવા છે. તમે સિક્સ સીએલ એડ કરો તો બધું પૂરું થઈ જાય, ફિનિશ થઈ જાય. ઉપર માઇનસ ચાર્જ છે બે, બરાબર છે. એટલે હવે તો માઇનસ ચાર્જનો મતલબ કે તમે એને અહીંયા કાર્બનની વેલેન્સ તમે ગોતવા જાઓ તો અહીંયા માઇનસ સિક્સ ના બાર આવે એટલે પ્લસ ફોર, પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા કોની દેખાય? તો કે માઇ આ કાર્બની બતાવે, તો કાર્બની પ્લસ ફોર થાય. પણ આપણે સીએલ તો છ જોડવા છે, તો આગળ કક્ષક તો જોવે ને, આગળ કક્ષક તો છે ને તમારી આગળ. જ્યારે બીજા બધા સિયોજનમાં તમે જાઓ તો એસઆઈ જીઈ અને એસએન પાસે તમે જાઓ તો કાર્બન સિવાયને એસઆઈ જીઈ અને એસએનમાં બધા આગળ કઈ ડી કક્ષક ખાલી પડે? ડી કક્ષક ખાલી છે. એટલે ઈ છે એને યાર જોડાઈને સંયોજન બનાવી શકે, જ્યારે કાર્બન છે આ રીતના સંયોજન બનાવી શકતો નથી, કારણ કે એને આગળ કક્ષકો જ પૂરતી નથી. તો આનો યુઝ ન થઈ શક્યો, બરાબર છે. આપણે લખીએ છીએ હિલિયમ કોર વન એસ ટુ, ટુ એસ ટુ, બરાબર છે. તો ઈ જે લખ્યું, હવે અહીંયા ચાર પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા તમને જોવા મળે. આ તમને બધાને શીખવાડેલું છે, માઇનસ ટુ છે, આ પ્લસ સિક્સ છે બહાર, એટલે જવાબ શું? પ્લસ ફોર આવે. કાર્બનની વેલેન્સી કેટલી થાય? તો કે પ્લસ ફોર થાય. ઓકે, સી પ્લસ ફોર છે, પણ સી એલ તમારે છ જોડવાનું છે, છ ક્યાં જોડશો? અને આગળ આખી કક્ષક તો ખાલી હોવી જરૂરી છે ને, તો કક્ષક ખાલી નથી એટલા માટે બનાવી શકતો નથી. એટલે ઓપ્શન નંબર આપણો એ, સી સી એલ સિક્સ માઇનસ ટુ થઈ જશે. ઓકે મિત્રો, તો અહીંયા સુધી રાખીએ, બરાબર. નો સમજો તો મને પૂછી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ.